બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં 25 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે, ત્યારે 30 કલાક કરતા પણ વધુનો સમય વીત્યો હોવા છતાં હજુ સુધી પણ મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારી નથી. પરિવારજનોની માંગ છે કે પહેલા પોલીસ હત્યારાઓને પકડે, તે બાદ જ અમે લાશ સ્વીકારીશું. તો બીજી તરફ ધાનેરામાં તમામ સમાજના લોકોએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. ધાનેરા ખાતે આવેલા બાલાજી મંડપમાંથી પરવીન પટેલ નામના 25 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, ત્યારે પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી અને પીએમની વિધિ પતાવી લાશ મૃતક પરિવારને સોંપતા મૃતકના પરિવારે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે જ્યાં સુધી હત્યારા નહીં ઝડપાય ત્યાં સુધી અમે લોકો લાશ નહીં સ્વીકારીએ. ત્યારે બીજા દિવસે પણ મૃતકના પરિવારે લાશ ન સ્વીકારતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે અને મૃતકના પરિવારજનો લાશ સ્વીકારવાની ઇનકાર કરી રહ્યા છે. આપણે કાલે ધાનેરા તાલુકામાં એક ખરાબ બનાવ બનેલો છે, જે પરવીનભાઈ પટેલ જેમની અજાણ્યા શખ્સો દ્વારા કાલે ખરાબ રીતે હત્યા કરવામાં આવેલી છે. તો આજે પૂરું ધાનેરા શહેર તમામ સમાજના લોકો બંધનું પાલન કર્યું છે અને તેમને સપોર્ટ કરવા માટે બધી પબ્લિક આજે અહીં ભેગી થયેલી છે, પરંતુ હજી સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ ગુનેગારને અરેસ્ટ કરવામાં નથી આવ્યો. આવ્યા છે પણ હજી એનો કોઈ નિકાલ થયો નથી, તેથી આજે બધી પ્રજા અહીં બેઠેલી છે અને એમને એક જ માંગ છે કે જ્યાં સુધી ગુનેગાર અરેસ્ટ નહીં થાય ત્યાં સુધી લાશને સ્વીકારવામાં આવશે નહીં. તો બીજી તરફ ધાનેરામાં આવી ઘટના બીજી વાર ન બને તે માટે દરેક જાતિના લોકો ભેગા મળી ધાનેરા સ્વેચ્છાએ બંધ પાડ્યું હતું અને તેમનો ધંધો રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે પોલીસ તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડે. ગઈકાલે રાત્રે ધાનેરા નેનાવ હાઈવે ઉપર જે બાલાજી મંડપની જગ્યા અંદર ધાનેરા ગામના યુવાન પરવીનભાઈ શંકરભાઈ પટેલની અસામાજિક તત્વો દ્વારા જે કુર ઘાતી હત્યા કરવામાં આવી છે બેરહેમીથી અને તેને આજે 30 કલાક પૂરા થવા આવ્યા છે, છતાં પોલીસ દ્વારા હજી તેમની સામે જે કાર્યવાહી કરવી જોઈએ, આરોપી પકડવા જોઈએ અને એ કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ છે. ધાનેરા આખું શહેર આ દુઃખની ઘડીએ પરવીનભાઈના પરિવાર સાથે ઊભું થયું છે, રોજગાર ધંધા બંધ રાખ્યા છે અને છતાં પોલીસના પેટનું પાણી હલતું નથી. ખરેખર કાયદો અને વ્યવસ્થા પડી ભાગી છે. જો આવી રીતના બેરહેમીથી હત્યા કરવામાં આવે અને પોલીસ 30 કલાક થવા છતાં પણ એના પગેરા સુધી આરોપી સુધી પહોંચી ન શકે તો આ આપણા સૌના માટે એક દુઃખદ ઘટના કહેવાય. પોલીસ ઉપર આજે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે, પોલીસ જે કાર્ય કરવું જોઈએ એમાં એ કાર્ય કરવામાં નિષ્ફળ ગઈ છે. અગાઉ પણ ધાનેરામાં એક ધોળા દિવસે આજથી 5-7 વર્ષ પહેલાં આદિવાસીભાઈની હત્યા કરવામાં આવી હતી, તેના આરોપી પણ પોલીસે હજુ સુધી પકડ્યા નથી. એવા કેટલાય કિસ્સા હત્યાઓ થઈ છે, છતાં ધાનેરા પોલીસ એક પણ ગુનાની અંદર આરોપી સુધી પહોંચી નથી, આરોપીને પકડી શકી નથી કે આરોપી સામે કોઈ કાર્યવાહી કરી શકી નથી. જ્યારે પણ અહીંયા પોસ્ટમોર્ટમ માટે લાશ આવે છે ત્યારે પોલીસ ખોટા વાયદા આપી ભરમાવી અને જે તે પરિવારને અહીંથી લાશ પોસ્ટમોર્ટમ કરાવીને રવાના કરે છે, ત્યારબાદ પોલીસે જે કાર્યવાહી કરવી જોઈએ કરતી નથી. આ વખતે ધાનેરા ગામ સંપૂર્ણ તાલુકો તમામ જાતિ તમામ કોમ ભેગા થઈને એક નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી પોલીસ આ આરોપીને પકડી અને તેમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે, એ પણ સાચા આરોપી કોઈ નિર્દોષ માણસ સામે ખોટી કાર્યવાહી કરશે તો એને પણ અમે ચાલી લેવામાં આવશે નહીં, ત્યાં સુધી અમે પરવીનભાઈની લાશ અહીંથી લઈ જવાના નથી. સરકાર જો પાકિસ્તાનમાં જઈ અને એના આરોપીઓ આતંકવાદીઓ સામે જો હુમલા સચવાર કરી શકતી હોય, આતંકવાદીઓને મારી શકતી હોય તો આ તો ધાનેરા તાલુકાના આરોપીઓ છે તો તેને કેમ પકડી શકતી નથી, એક શંકા ઉત્પન્ન થાય છે. તો હું ધાનેરા ગામ વતી ધાનેરા તાલુકા વતી પોલીસ અને સરકાર રિક્વેસ્ટ કરવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આરોપીને પકડે અને તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા અમારી માગણી છે આખા તમામ કુમો તમામ જાતિ અને તાલુકાની પ્રજાની. કાર્યવાહી ન થાય ત્યાં સુધી લાશ અહીંથી ઉઠાવવામાં આવશે નહીં.
પરિવારજનો લાશ ન સ્વીકારતા પોલીસ પણ દોડતી થઈ છે અને મૃતકના પરિવારજનોને સમજાવવા માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી, પરંતુ પરિવારજનો ન માનતા પોલીસને પણ પરત ફરવું પડ્યું હતું. સમગ્ર બાબતે મીડિયા દ્વારા પોલીસનો સંપર્ક કરાતા પોલીસે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા અને મૃતક પરિવારને સમજાવ્યા હતા, પરંતુ મૃતકના પરિવારજનો લાશ સ્વીકારવા માટે તૈયાર નથી. સુરેશ ગલચરનો રિપોર્ટ, બનાસકાંઠા.